અસલામ વાલેકુમ બાળકો, આપણે ધોરણ બેમાં આપણે અંગ્રેજીનું પેપર લખવાનું છે. હવે તમારી પરીક્ષા ચાલુ થાય છે, તો આપણે અંગ્રેજીનું પેપર આપણે કેવી રીતના લખીશું એ હું તમને સમજાવું છું કે કેવી રીતના એમાં પ્રશ્નો આપણને પૂછાયા છે. તો જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ તમારું પેપર છે પ્રથમ પરીક્ષાનું. તો જુઓ, પ્રશ્ન એક, અ નીચે આપેલા ઉચ્ચાર સામે તેમના અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાંથી શોધીને લખો. એટલે કે આપણને અહીંયા ગુજરાતી મૂળાક્ષર આપેલા છે, તેની સામે આપણે તેના અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે. ઈ છે તો તેનું શું આવશે, ન છે તેનું શું આવશે, ટ છે તેનું શું આવશે, ને ક્વ તેનું શું આવશે, એ તમને મેં અસાઇનમેન્ટમાં શીખવ્યું છે. તો એ પ્રમાણે તમારે તેના અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે. પછી જુઓ પ્રશ્ન એક, બ નીચે આપેલા પક્ષીઓના અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે જુઓ, ઉદાહરણ આપેલું છે કે પી એ સી ઓ સી કે, પી કોક. તો એને શું વાંચ્યું? પી એ સી ઓ સી કે, એને આપણે શું વાંચ્યું? પી કોક. તો એવી રીતના ડી યુ સી કે, તો એને આપણે શું વાંચીશું? ડક. એ રીતના તમારે જવાબ લખવાના છે. પછી જુઓ આગળ પ્રશ્ન એક, ક કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. તો એસ ટી ઓ આર કે, સ્ટોર્ક, પછી એસપી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો, પછી સી આર ઓ ડબલ્યુ ક્રો, અને એચ ઈ એન હેન. તો એ કૌંસમાં જે શબ્દો આપેલા છે તો તમારે અહીંયા ચિત્ર જોવાના કે ચિત્ર શેનું છે, અને પછી તેનો સ્પેલિંગ શોધીને લખવાનું. પછી જુઓ પ્રશ્ન બે, અ તો નીચેના ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ યુ માંથી યોગ્ય સ્વર વડે ખાલી જગ્યા પૂરો. તો તમને આ ખાલી જગ્યા પૂરતા પણ મેં શીખવાડી છે, ચિત્ર જોવાનું અને એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આ ખાલી જગ્યા પણ તમારે કમ્પ્લીટ પૂરી દેવી. પછી પ્રશ્ન બે, બ નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. તો સમાન ઉચ્ચારવાળા શબ્દો પણ તમને આવડે છે કે ફીન, તો આપણે ફી એફ આઈ એન ફીન એવું વાંચ્યું તો ફીન, તો છેલ્લા ન આવે એવો બીજો શબ્દ શોધીને લખવાનો. પછી એચ ઓપી હોપ, તો એના જેવો બીજો. કે જી કેજ, તો એના જેવો બીજો. ને સી એન કેન, તો એના જેવો બીજો. તો આ રીતના તમારે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવાના. પછી જુઓ પ્રશ્ન ત્રણ, અ કે ચિત્રો ગણો અને અંકો થતા શબ્દો લખો. તો જુઓ અહીંયા બે ફૂલ છે, તો અંકમાં બે લખ્યું અને ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે. તો આ રીતના તમારે ચિત્રો ગણવાના અને પછી તેનો જવાબ લખવાનો. પછી જુઓ નીચે આપેલા અંગ્રેજી અંકો સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે જો ઉદાહરણમાં આપણને અંકમાં સિક્સ એવું લખીને આપ્યું છે, છ ને શું કહેવાય? સિક્સ. તો એને ગુજરાતીમાં સિક્સ એવું વંચાય. તો એ રીતના તમારે થ્રી જે અંક છે એ પ્રમાણે તેનો જવાબ લખવાનો છે. પછી જુઓ પ્રશ્ન ત્રણ, ક નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના ગુજરાતી અર્થ લખો. એટલે કે એફ ઓ યુ આર ચાર, તો આપણે એન આઈ એન ઈ, તો એને નાઇનને શું કહેવાય એ તમારે લખવાનું. પછી એફ આઈ વી ઈ ફાઇવ, તો એને શું કહેવાય ગુજરાતીમાં, એ એનો અર્થ તમારે લખવાનો છે. પછી જુઓ પ્રશ્ન ચાર, અ કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો. એટલે કે જુઓ સી આર કાર, પછી આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષો, ટી આર યુ સી કે ટ્રક, અને બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ. તો આ જે સ્પેલિંગ કૌંસમાં આપેલા છે એ તમારે અહીંયા ચિત્ર જોવાના અને જે ચિત્રની સામે જે જવાબ આવે તે લખવાનો છે. પછી જુઓ વાહનોના નામને યોગ્ય ચિત્ર સાથે જોડો. તો અહીંયા આપણને આજુબાજુ ચિત્રો આપેલા છે ને વચ્ચે તેના સ્પેલિંગ આપેલા છે, તો તેના સાચા જવાબ સાથે આપણે જોડવાનું છે. કે વિમાન છે તો વિમાનને શું કહેવાય, બસને શું કહેવાય, જીપને શું કહેવાય, નાવડીને શું કહેવાય, એને તેના જવાબ સાથે આપણે જોડવાનું છે. પછી જુઓ પ્રશ્ન પાંચ, અ કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રાણીઓના નામ લખો. તો જુઓ સી એ એમ ઈ એલ કેમલ, ડીઓજી ડોગ, એચ ઓ આર એસ ઈ હોર્સ, જીઓ એ ટી ગોટ. તો એને તમારે આ ચિત્ર જોવાના છે કે કયા ચિત્રમાં કયો જવાબ આવશે એ પ્રમાણે જોઈ અને તમારે લખવાનું છે. મેં તમને ચોપડીમાં પણ શીખવ્યું છે અને અસાઇનમેન્ટમાં પણ શીખવ્યું છે. પછી જુઓ ચિત્ર જોઈ પ્રાણીઓના નામના સાચા સ્પેલિંગ સામે સાચાની નિશાની કરો. એટલે કે જુઓ અહીંયા ખિસકોલીનું ચિત્ર છે ને, આપણને બે સ્પેલિંગ આપેલા છે, તો એ બે સ્પેલિંગમાંથી કયો સાચો સ્પેલિંગ છે એ શોધી આપણે તેની ઉપર સાચાની નિશાની કરવાની. પછી એવી રીતના સસલામાં, ગધેડામાં અને વાઘમાં.
તો આ રીતના તમારે આ પેપર કમ્પ્લીટ કરવાનું છે. જે સાચો જવાબ છે તેની ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે. તો આપણું આખું પ્રથમ પરીક્ષાનું પેપર છે એ પેપર તમારે ધ્યાનથી વાંચવાનું છે અને સમજી અને સારા અક્ષરે પેપરના જવાબ લખવાના છે. દરેક બાળકે ધ્યાનથી પેપર વાંચવાનું છે અને પેપરમાં આપણને શું પૂછાયું છે એ સમજી વિચારી અને સુંદર અક્ષરે પેપર લખવાનું છે.